છોટા ઉદેપુર પોલીસે ટ્રકમાં કુર્તાપૂર્વક લઈ જવાતી 22 ગાયો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને 20 ગાયોને બચાવી લીધી છે, જ્યારે 2 ગાયોના ટ્રકમાં ગૂંગળામણના કારણે મોત થયા છે. છોટાઉદેપુર પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી એક ટ્રકમાં ગાયો ભરીને ગોધરા તરફ કતલખાને લઈ જવાય છે, તો બારડોલી પોલીસ સહિત DYSP મેગા તેવારે વોચ ગોઠવતા રણભૂની ગાટી ગામ પાસે બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી હતી, ત્યારે ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી ગયેલ હતો. ત્યારે પોલીસે ટ્રકમાં તપાસ કરતા ક્રૂરતાપૂર્વક ખીચોખીચ 22 ગોવંશ ભરેલી હતી, જેમાંથી 2 મૃત હાલતમાં નીકળી હતી, જ્યારે બાકીની 20 ગાયોને પાંજરાપોળ મોકલી આવી છે. ત્યારે હાલ તો પોલીસ બોડેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને ટ્રક નંબર આધારે ગોવંશની તસ્કરોમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજ રોજ વહેલી સવારે ચોક્કસ બાતમીને આધારે એક ટ્રક ગાયો ભરી અને ગોધરા તરફથી આવે છે તેવી બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી અને સદર ટ્રકને રોકતા ટ્રકમાંથી 22 ગાયો મળી આવેલ છે, જેમાં 2 ગાયોના મૃત્યુ થયેલ છે, 20 ગાયો જે છે એ જીતી છે અને એને પાંજરાપોળમાં મોકલી આપેલ છે. ટ્રક ડ્રાઈવર અંધારાનો લાભ લઈ અને જતો રહેલ છે. ટ્રકનો નંબર મળી ગયો છે, પોલીસ આગળની તપાસ કરી રહી છે. રફીક મકરાણી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.